મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વિષય કલસોરમાં એકમ બે શીખીશું. આપણા વિષય કલસોરમાં એકમના નામ અવનવા અને રમૂજી છે. જેમ કે એકમ એકનું નામ હતું, શું હતું? વાંદરાને વાંચતા ન આવડે. એ જ પ્રમાણે એકમ બેનું નામ પોટલા ટપકે ટપ છે ને રમૂજી નામ. તો ચાલો હવે આપણે આપણા એકમ તરફ આગળ વધીએ. ચાલો ગાઈએ ગીતડું. સરસ ગીત. મને તો થાય છે હું પંખી હોઉં તો. તમને એવું થાય છે? તો કવિને શા માટે પંખી બની જવાનું મન થતું હશે? શું એમને એમના ઘરમાં રહેવાનું ન ગમતું હશે? શું હશે મને તો ખબર પડતી નથી. તો ચાલ જોઈએ કાવ્યની સમજૂતી. તો આ કાવ્યના કવિ છે પિનાકી ત્રિવેદી. તો કવિ કહે છે
કે પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. કવિ કહે છે કે મને પંખીની પાંખ મળી જાય તો આકાશમાં બસ ઉડ્યા જ કરું, દિવસ રાત ઉડ્યા જ કરું. એટલે કવિને શું બનવાનું મન થાય છે? પંખી. કવિને પંખી બનીને દિવસ રાત આકાશમાં વિહાર કરવાનું મન થાય છે. પેલા પંખીને જોઈને કવિને પંખી બનવાનું મન થાય છે. શા માટે કવિને પંખી બનીને આકાશમાં ઉડવાનું મન થાય છે? તો જુઓ, ઘડિયાળમાં 10 વાગે, ટન 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 ટન, બા મને ખોળવા લાગે, બચ્યું ક્યાં બચ્યું ક્યાં બચ્યું ક્યાં. કવિને શા માટે પંખી બની જવું છે? કારણ કે એમના જે બા છે, એમના મમ્મી છે, એ જરા પણ બહાર રમવા જાય એટલે એને શોધવા લાગે છે. જેવા ઘડિયાળમાં 10 વાગે ટન ટન, તમને ખબર છે ઘડિયાળમાં પણ 1 વાગે તો 1 ટકોરો વાગતો હોય, 2 વાગતા હોય તો 2 ટકોરા વાગતા હોય, ખબર છે એવી ઘડિયાળ? તો 10 વાગે તો કેટલા ટકોરા વાગે? તો ઘડિયાળમાં જ્યારે 10 વાગે, ટન 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 ટન, ઘડિયાળમાં જેવા 10 વાગે છે એની બા એને શોધવા માંડે છે. બચ્યું ક્યાં બચ્યું ક્યાં બચ્યું ક્યાં, બચ્યું ક્યાં ગયો બચ્યું ક્યાં ગયો બચ્યું ક્યાં ગયો. એટલે કવિને પંખી બની જવાનું મન થાય છે. તમારી સાથે એવું થાય છે કે તમે જ્યારે બહાર જાઓ એટલે તમને મમ્મી બોલાવવા માંડે છે કે ઘરમાં આવી જા, લેસન કરી નાખ, થાય છે તમને એવું? તો તમને પણ પંખી બની જવાનું મન થતું હશે, થાય છે એવું? આગળ જોઈએ. હું તો આ ભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. હું તો આકાશમાં, આ ભલે એટલે કે આકાશમાં, ઊંચે ને ઊંચે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈને પહોંચે, સૌથી ઊંચામાં ઊંચા ડુંગર પર, પર્વતની ટોચ પર જઈને એમની પાંખ જ્યાં સુધી પહોંચે ત્યાં જઈને બેસી જવાની મન થાય છે. કે ઉપર પર્વતની ટોચ પર ચાલ્યા જાય તો કોઈ એને શોધી શકે, અને શોધે તો પણ એ મળી શકે ન મળી શકે. તો બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, ના 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 ના, જોવું હું તો છાનામાં. પર્વતની ટોચ પરથી જોતા વસ્તુઓ કેવી લાગે છે? નાની નાની. એટલે એમને ત્યાંથી જોતા બા નાની ઢીંગલી જેવી લાગે છે અને બાપુ નાના ઢીંગલા જેવા દેખાય છે. તમે ક્યારેક પર્વતની ટોચ પરથી જોયું હશે, તમને કેવું દેખાય છે? નાની નાની વસ્તુઓ દેખાય છે ને. જો તમે પર્વત પરથી ન જોયું હોય તો બહુમાળી બિલ્ડિંગ પરથી, એટલે કે 12 માળની 13 માળના ફ્લેટ પરથી તમે જોયું હોય એની અગાસીમાંથી, તો વસ્તુઓ તમને કેવી દેખાય છે? નાની નાની અને અસ્પષ્ટ, એટલે કે ચોખ્ખી દેખાતી નથી. એમ પર્વત પરથી એને બા ઢીંગલી જેવી અને બાપુ ઢીંગલા જેવા નાના નાના દેખાય છે. આ ભલે ઉડ્યા કરું, આકાશમાં ઉડ્યા કરું, બસ ઉડ્યા જ કરું. કવિને પંખી બનીને ઉડ્યા જ કરવાનું મન થાય છે, બરાબર? અહીં તો બાળકને પંખી બની જવાનું મન થાય છે. તો તમને શું શું બનવાનું મન થાય છે? જો તમારે રોજ સ્કૂલે ન આવવું હોય તો તમને શું બનવું ગમે? કોઈને વાઘ, તો કોઈને સિંહ, કોઈને જાદુગર કે પરી બની જવાનું મન થાય, કે પછી ભગવાન બની જવાનું મન થાય. કે તમે ઢીંગલો હોય કે ઢીંગલી હોય તો એ બની જવામાં મજા પડે, લે થઈને પાણીમાં તરવાની મજા પડે. તમને શું વિચાર આવે છે? વિચારજો અને વિચારીને સપનામાં જોજો. ત્યાં સુધી હું વિદાય લઉં છું, આવજો.